गुड मॉर्निंग स्टूडेंट्स, આની આગળના વિડિયોમાં ટ્રીપમાં જવા માટે તમે બધા બસીસમાં બેસી ગયા હતા ને? ઓકે, ચલો કોને યાદ છે ટોટલ કેટલી બસીસ હતી? કેટલી હતી? 6 બસીસ. વેરી ગુડ. અને 1 બસની અંદર કેટલી સીટ હતી? 35. સરસ. અને કેટલા સ્ટુડન્ટ્સ, ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ ટ્રીપ પર જવાના હતા? 210. વેરી ગુડ. તો ચલો હવે આગળ જોઈએ. શું કહે છે? ચાલો હવે ઝડપથી આવી જાઓ. બસ આવી ગઈ હતી, બધા બેસી ગયા હતા, એટલે શું કહે છે? ચાલો ઝડપથી બધા બેસી જાઓ, જે પણ કોઈ બાકી રહી ગયું હોય તો. ઓલરેડી 9 o'clock થઈ ગયા છે, ઓલરેડી 9 વાગી ગયા છે. જેવી બસ સ્ટાર્ટ થઈ, બધા ચિલ્ડ્રન મોટેથી સોંગ ગાવા લાગ્યા. તમે બધા પણ ટ્રીપ પર જાઓ, તમારા ફ્રેન્ડ હોય, બરાબર છે, તો કેટલી મજા આવે, મોટેથી સોંગ ગા, ડાન્સ કરો, મજા આવે ને? તો શું કરવા લાગ્યા? બધા ચિલ્ડ્રન મોટેથી સોંગ ગાવા લાગ્યા. સૌ ચિલ્ડ્રન, થોડાક બાળકો, કેટલાક બાળકો વિન્ડોની બહાર, બારીની બહાર ગ્રીન ફિલ્ડ્સ, હરિયાળા ખેતરો એન્ડ હિલ્સ, હિલ્સ એટલે કે ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. ઇન્દ્ર કહે, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? ઇન્દ્ર શું કહે છે? આપણે ભોપાલ ક્યારે પહોંચશું? ક્યારે ત્યાં પ્લે કરશું? કેવું હશે? બરાબર. આ સાથે કહે, જો આપણે ક્યાંક પણ સ્ટોપ કર્યા વગર જઈએ તો 2 hours માં ભોપાલ પહોંચી જઈશું. આ સાથે શું કહે છે? કે જો આપણે કશે પણ ક્યાંક પણ સ્ટોપ ના કરીએ તો 2 hours માં ભોપાલ પહોંચી જઈશું. હા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ધ્યાન છે આપણે કેટલા વાગે સ્ટાર્ટ કરીએ તો નીકળવાનો? હા, 9 o'clock. કેટલા વાગે? 9 o'clock એટલે કે 9 વાગે સ્ટાર્ટ કર્યું હતું. અને ભોપાલ પહોંચતા કેટલો સમય થાય? 2 hours. તો શું થશે? 9 ની અંદર 2 એડ કરો, કેટલા થશે? 11 o'clock. જો આપણે કસે પણ સ્ટોપ ન કરીએ, ક્યાંક પણ સ્ટોપ ન કરીએ તો 11 વાગ્યા સુધીમાં, 11 o'clock આપણે ભોપાલ ટચ થઈ જઈએ, પહોંચી જઈએ. જુઓ, મનજીત કહે, શું એ બહુ દૂર છે? ઇટ ઇઝ વેરી ફાર. શું કહે છે? શું એ બહુ દૂર છે? ઇટ ઇઝ વેરી ફાર. ફાર એટલે કે દૂર. ભીમસેનભાઈ કહે, લગભગ 70 કિલોમીટર. ભોપાલ કેટલું દૂર છે? 70 કિલોમીટર દૂર છે. રૂબી શું કહે છે? શું આપણે ક્યાંક સ્ટોપ કરવાના છીએ? પૂછે છે સર ને મેડમને, શું આપણે ક્યાંક સ્ટોપ કરવાના છીએ? રાકેશભાઈ કહે, હા, કદાચ ભીમબેટકા, જે અહીંથી 50 કિલોમીટર દૂર છે. શું કહે છે? કે હા, અમે ભીમબેટકા, આપણે ભીમબેટકા સ્ટોપ કરવાના છીએ. એ કદાચ આશરે 50 કિલોમીટર, 50 કિલોમીટર દૂર છે. જો તમે ભીમબેટકા જાઓ, ત્યાં કેટલા વાગે પહોંચશો? પૂછે છે કે જો તમે ભીમબેટકા જાઓ, બરાબર છે, તો ત્યાં કેટલા વાગે પહોંચશો? તમને 3 ટાઈમ આપેલા છે, જો 3 સમય આપેલો છે બુકની અંદર. બિફોર 10 o'clock, બિટવીન 10 o'clock એન્ડ 11 o'clock, આફ્ટર 11 o'clock. શું કહે છે? 10 વાગ્યા પહેલા, બિફોર 10 o'clock એટલે કે બિફોર એટલે કે 10 વાગ્યા પહેલા, કાં તો પછી 10 અને 11 ની વચ્ચે, અથવા આફ્ટર 11 o'clock, કાં તો 11 વાગ્યા પછી. બરાબર છે. તો 3 માંથી તમારે અંદાજો લગાડવાનો છે કે કયા સમય પર ભીમબેટકા પહોંચશું. જો મિત્રો, કયા સમય પર? તો શું કહે છે? બિટવીન 10 એન્ડ 11 o'clock, 10 અને 11 ની વચ્ચે આપણે ભીમબેટકા પહોંચી જઈશું. બધા વાતો કરી રહ્યા હતા, બધા એકબીજા સાથે ધમાલ મસ્તી વાત કરી રહ્યા હતા. ત્યાં બહાદુરે બૂમ પાડી, સાઉટ સાઉટ એટલે કે બૂમ પાડી. બરાબર છે. ઓ, લુક એટ ધ નર્મદા, જુઓ આ નર્મદા, સો લોંગ એન્ડ સો વાઇડ. સો લોંગ એટલે કે કેટલી લાંબી, અને સો વાઇડ એટલે કે કેટલી પહોળી. તો ચાલો તેની વાઇડનો અંદાજો લગાવીએ, એટલે કે તેની પહોળાઈનો
અંદાજો લગાવીએ. સ્ટુડન્ટ્સ, તમે બધાએ નર્મદા જોઈ, સો લોંગ એન્ડ સો વાઇડ, કેટલી લાંબી અને કેટલી પહોળી છે. જો ગોપી શું કહે છે, 100 મીટર્સ, ના એનાથી ઘણી વધારે, ઇટ્સ સો મચ મોર, મચ મોર એટલે કે ઘણી, એનાથી પણ ઘણી વધારે. કાન્ટ સે, ન કહી શકાય, બરાબર છે, કાન્ટ સે હું કંઈ કહી જ ન શકું, બરાબર. વિક્ટોરિયા, અડધા કિલોમીટરથી પણ વધારે છે, અડધો કિલોમીટર એટલે કે હાફ કિલોમીટર, હાફ કિલોમીટરથી પણ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, તમને 1 કિલોમીટર એટલે ખબર છે, તો હાફ કિલોમીટર એટલે ખબર છે. જુઓ હું તમને બતાવું, સમજાવું. 1 કિમી બરાબર 1000 મીટર્સ થાય, થાય 1000 મીટર, બરાબર છે. હવે તમને લગાડે શું કીધું છે, હાફ કિલોમીટરની વાત કરી છે, તો 1000 ના હાફ કરો કેટલા થશે, 500, વેરી ગુડ, 500 મીટર. તો શું કહે છે, હાફ કિલોમીટર એટલે 500 મીટર્સ. જો હાફ કિલોમીટરથી પણ વધારે છે, એટલે 500 કિલોમીટર, 500 મીટરથી પણ, કિલોમીટરથી પણ વધારે છે. આ સાથે એમ કહે, લુક, જુઓ ત્યાં લખ્યું જ છે, આ બ્રિજ 756.82 મીટર્સ લોંગ છે. જો બ્રિજની લેન્થ આપેલી છે, કેટલી છે, 756.82 મીટર્સ લોંગ છે. તો હવે આપણે ગેસ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર્સ વાઇડ પહોળો છે, બરાબર છે. જુઓ આગળ, શું વિક્ટોરિયા સાચી હતી, સફાટ કહે, હું 500 મીટર્સ ઇમેજિંગ પણ ન કરી શકું, ઇમેજિંગ કલ્પના, શું કહે છે, હું 500 મીટર્સની કલ્પના ન કરી શકું, ઇમેજિંગ ન કરી શકું. આ સાથે કહે, જુઓ આપણી બસ 5 મીટર્સ જેટલી લોંગ છે, બસ કેટલી છે, 5 મીટર્સ જેટલી લોંગ છે. તો કલ્પના કરો, ઇમેજિંગ કરો કે આવી હાઉ મેની બસ આ સીધી રેખામાં, આ બ્રિજ પર સીધી રેખામાં ઊભી રહી શકે છે. શું કહે છે, તો કલ્પના કરો કે આ બ્રિજ છે, બરાબર છે, જે નર્મદાનો પુલ છે, બ્રિજ છે, એની ઉપર હાઉ મેની બસ, કેટલી બસ એકસાથે લાઇનમાં ઊભી રહે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો બ્રિજની લેન્થ કેટલી છે, 756.82 બ્રિજની લેન્થ આપેલી છે, બરાબર છે. હવે જો બસની પણ તમને આપેલી છે, કેટલી છે, 5 મીટર લોંગ છે. શું છે, બસ કેવી છે, 5 મીટર લોંગ છે. જો પણ બ્રિજની લેન્થ કેટલી છે, 756.82, બરાબર છે, કેટલી આપેલી છે લેન્થ, 756.82, અને બસની 5 મીટર્સ. તો બ્રિજ પર આવી 5 મીટર્સ વાળી ટોટલ કેટલી બસ સીધી લાઇનમાં, સીધી રેખામાં ઊભી રહે. તો જુઓ 756.82 ડિવાઈડ બાય 5, બરાબર છે. ચલો 500 એમએસ કરવાનો છે, 5 1 5, 5 2 10 વધી ગયા, તો 5 1 5, 7 માંથી 5 માઇનસ કરો કેટલા રહેશે, 2, ઉપરથી ઉતાર્યો 5. હવે જુઓ 5 5 25, વેરી ગુડ, અહીંયા આવશે 25, માઇનસ કરો 5 5 0, 2 2 0, ઉપરથી ઉતાર્યા 6, બરાબર. હવે જો 5 1 5, વેરી ગુડ, તો અહીંયા આવશે 5 1 5, 6 5 કેટલા રહેશે, 1, બરાબર. હવે જો અહીંયા શું છે, પોઈન્ટ છે, બરાબર, ઉપર ઉતાર્યો 8, બરાબર, આ 8 આવ્યો. જો ફરી ટેબલ ખોલો,
5 1 5 5 2 10 5 3 15 અને 5 4 20 વધી ગયા તો 5 3 15 થાય બરાબર છે 8 minus 5 કેટલા થાય કેટલા રહે 3 3 અને 1 minus 1 0 ઉપર થી ઉતાર્યો 2 બરાબર છે 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 20 5 5 6 30 5 7 35 વધી ગયા 5 6 30 અહીં કેટલા હશે 2 minus 0 અહીં હશે 2 and 3 minus 3 તો 0 તો અહીં 2 બાકી વધે બરાબર છે હવે જુઓ અહીં શું છે જુઓ યુનિટ અને ટેન્સ પછી પોઈન્ટ છે તો અહીંયા પણ યુનિટ એન્ડ ટેન્સ પછી પોઈન્ટ આવશે હવે જુઓ ટોટલ કેટલી બસ થશે 151.36 પણ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 36 એટલે હાફ બસ હોઈ શકે ના હોઈ શકે તો આપણી ટોટલ બસ આવશે 151 બસ ટોટલ બસ 151 લાઈનમાં ઊભી રહે બરાબર છે તો આપણે કેટલી બસ ઊભી રહેવાની ટોટલ 151 સીધી લાઈનમાં બ્રિજ પર ઊભી રહે તો નર્મદાનો બ્રિજ આટલો લોંગ છે કે ત્યાં 5 મીટર્સની 151 બસીસ ઊભી રહી શકે છે વિદ્યાર્થી મિત્રો બસ આજે આટલું ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર